પોરબંદર શહેરમાં જૂની કોર્ટ કમ્પાઉન્ડમાં આવેલ જનસેવા કેન્દ્ર લોકો માટે સુવિધાને બદલે દુવિધા કેન્દ્ર બન્યું છે. અહીં કનેક્ટિવિટી ન હોવાને કારણે છેલ્લા 3 દિવસથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે. તો અહીં ફરજ પરના નાયબ મામલતદાર પણ રજા પર છે, તેવા સમયે બીજા કોઈને ચાર્જ પણ આપવામાં આવ્યો નથી, જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પોરબંદર શહેરનું આ જનસેવા કેન્દ્ર છે જે મારી પાછળ દેખાય છે, પણ તો જનસેવા કેન્દ્ર લોકોની સુવિધા માટે હોય છે, પરંતુ છેલ્લા 3 દિવસથી પોરબંદરનું આ જનસેવા કેન્દ્ર લોકો માટે દુવિધા બની રહી છે. અહીં આવતા લોકોના કામ થતા નથી, સર્વર બંધ હોવાને કારણે લોકો મુશ્કેલી સેવી રહ્યા છે. છેલ્લા 3-3 દિવસથી ધક્કા ખાય છે, તેમને ટોકન આપવામાં આવે છે અને ટોકન પણ સાંજે પરત લઈ લેવામાં આવે છે. ત્યારે આપણે જે ભોગ બનેલા છે એવા લોકોને મળશું. શું નામ છે તમારું? મારું નામ તુલસીદાસ કનિયાલાલ મોઢા. તુલસીભાઈ, તમે શેના માટે આવ્યા છો, શું તકલીફ પડી? આપણે આયુષ્યમાન કાર્ડ માટે આવીએ છીએ. રોજ સવારના 5:30 વાગે આવીને અશોકભાઈ અમે અહીં લાઈનમાં ઊભીએ તો અહીં બરાબર બોર્ડ મારી દઈએ ને કાંઈ એમ કહે કે કનેક્ટિવિટી નથી, અને અમે સવારથી સાંજ સુધી અહીં ઊભીએ ને પાછું અમારે જવું પડે, અને અંદર જઈએ તો અંદરના માણસો ઊંધાઈ કરે કે હું અમે કીધું ભાઈ તમે ન લ્યો તો અમારા ફોર્મ જમા કરી લ્યો, તો કે એ ન થાય ને હું આમ છે ને બાજવા ઊભા થાય. એ ભાઈનું નામ તો મને નથી આવડતું, એટલે મેં કીધું મેં કીર્તિભાઈને ફોન કર્યો તો સવારના, કીર્તિભાઈ મોઢવાડિયાને બીજેપીના જે પ્રમુખ છે એ નહીં, તો કે હું કલેક્ટરને ફોન કરું, એટલે એને કલેક્ટરને ફોન કર્યા ફેરો આ ઉપર બરાબર જે કનેક્ટિવિટી બંધ છે એનો બોર્ડ માર્યો તો એ બોર્ડ એને ફાડીને પાછો કાઢી નાખ્યો. પછી મેં અંદર કીધું ભાઈ તમે ફોર્મ છો, મને કે હું કીર્તિભાઈને ફોન કરું નામ છે ને તેમ છે ને, એટલે હું ભાઈ હું બાંધવા નથી આવ્યો, અમે અમારું અહીં કામ કરવા આવ્યા. કેટલા દિવસથી ધક્કા ખાવ? 3 દિવસથી અશોકભાઈ ધક્કા ખાઈએ. બીજા પણ એક ભોગ બનેલા આપણી સાથે, શું નામ છે તમારું? મારું નામ છે હરીશભાઈ પટિયા, અમારી પાસે અડવાણા ગામથી આવ્યો છે હું, અને મારે હજુ બીજો દિવસ છે ધક્કા ખાઈએ છીએ. શું તકલીફ શું પડે છે? તકલીફ પડે છે કે લાઈનો મોટી હોય છે અને કે બોર્ડ મારેલ હોય કે નેટ કનેક્ટિવ નથી, એને કારણે હમણાં કામ નહીં થાય, આવી ઓલો પ્રોબ્લેમ ઊભા થાય છે તો પબ્લિક હેરાન થાય છે. અમારે કેટલાક ધક્કા ખાવા પછી હરોજના, આજે અમારું બધું રોજી રોટી બધી ખોટી કરીને ધંધા ખોટી કરીને આવીએ બેસીએ, ખોટો ટાઈમ પસાર કરવા જે આવવાનું છે નહીં, તો એના કરતાં ના પાડજે કે ભાઈ હમણાં નહીં થાય, અઠવાડિયા પછી આવજો તો અમે અમારું કામ કરીએ ને. લોકો 2-2 3-3 દિવસથી ધક્કા ખાય છે. ગ્રામ્ય વિસ્તારોમાંથી 30-30 40-40 કિલોમીટર દૂરથી લોકો આવે છે, તેના પણ કામ થતા નથી, ટોકનો આપવામાં આવે છે, તેમ છતાં લોકોને સાંજ સુધી બેસવું પડે છે, ટોકન મતલબ વિનાનું થઈ જાય છે. એક મહિલા પણ આપણી આપણી સાથે છે. શું નામ છે તમારું? સંતોકબેન. સંતોકબેન, તમે કેટલા દિવસથી આવો છો અને શું 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 તકલીફ પડે છે તમને? તકલીફ એ પડે છે કે આ મારા આયુષ્યમાન ભારત કાર્ડ બનાવવું ને, એટલે એના માટે હું આવું છું. મેં અહીંયા આવીને કીધું કે મને આવલો આપો આપણે આ ટોકન, તો કે ટોકન તમને ના મળે કે ફોર્મ બતાવો, ફોર્મ બતાવી કે કોના નામનું છે, મારા ઘરવાળા નામનું, તો કે તમારા ઘરવાળાને મોકલો. મેં કીધું એ નોકરી પર ગયો છે એ ક્યારે આવે, મેં કીધું તો તમને મને મેં ટોકન આપો તો એને બોલાવી દો, નહીં મળે એટલે હું પરમ દિવસે વહી ગઈ ઘરે. ઘરે ગઈ અને મારા ઘરવાળાને કીધું કે 5 મિનિટ અહીં આવી જાય કે 5 મિનિટ મારથી નહીં અવાય કે, તો પછી મેં કીધું કાંઈ નહીં તો ઘરે વહી ગઈ. ઘરે વહી ગઈ પછી મારા ઘર ફોન ન ઉપાડે, મેં તો મારા ઘરવા ઘેરે આવ્યો કે એને એમ કે ઘરે વહી જાય એના બાપની ઘરે, તો અમારે 2 માણાને માથાકૂટ થઈ ગઈ એમાં એ રીતના. પછી આજે એમ પાછા આવ્યા, કાલે મેં પાછો મારા મારા ઘરવાળાને મોકલો, સવારમાં અમે 2 આવ્યા તો હું અહીંથી વહી ગઈ, પાછી ટોકન ના આપ્યું મને. પછી મારા ઘરવાળાને ટોકન આપ્યું તો એ અહીં આખો દિવસ બેઠો, કાલે નોકરી મૂકીને બેઠો તો હાજે પાછું ટોકન લઈ લીધું કે નેટ બંધ છે એમ કરીને. પછી આજે અમે આવ્યા 2 પાછા, તો આજે મને જાય ઠેલી મૂકીને કાકાને કીધું કે તમે આલ્યો અને દીજો એ કે ઓલું ટોકન. અહીંના કર્મચારીઓ તમારે કેવું વર્તન કરે? કર્મચારી તો ને આગળ જે ઓલો ભાઈ જે પગી હોય કે સિક્યોરિટી જીવ હોય ને એ અમારી યારે સારું વર્તન નથી કરતો, અમને જવાબ હરખો ના દે એમ કે વહે જાઓ અમારું માથું ખાવશો હોય કે ભેજું ખાવશો એમ કહે છે, અમને જવાબ હરખો ના દે. આપણે ગમે પૂછપરછ કરીએ ને તો અમને કંઈ ખબર હોય કે આમાં કેમ કરું કેમ ના કરું, ક્યુ કાગળ જોઈએ, ક્યાં જવું, કેમ કરવું, કેમ જવાબ દેવો, કંઈ ન કે જવાબ ન દે. મારું માથું ખાવશો બેન, તમે મારું માથું ખાવશો, મને 3 વાર એવું કીધું કાલે વહે જાઓ, એટલે હું તો વહે જ ગઈ બીકની મારી, કેમ કે આપણે હરખો જવાબ ના દે કોને પૂછવા જવું આ બધું જવાબદારી વાળું, તો એને જવાબદારી ન લેવી જોઈએ ને આવી રીતે કામ ન કરી શકતો હોય તો. લોકો અનેક મુશ્કેલીમાંથી ઘેરાઈ રહ્યા છે, જોઈ શકો છો આપ મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત છે, અને
લોકો પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત છે. છેલ્લા ત્રણ દિવસથી સેંકડોની સંખ્યામાં લોકો જનસેવા કેન્દ્ર પર ધક્કા ખાઈ રહ્યા છે, જેનું કામ પણ થતું નથી. કોઈના પરિવારજનો બીમાર છે તો કોઈ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવે છે. શું કહેશો બેન? હાલો, મારું નામ સંતોકબેન છે, મારા બાપુજી બીમાર છે, પથારીએ જો પડ્યા છે, મારે એને રાજકોટ લઈને જવા છે, તો આ કાર્ડ મેં કીધું આ બધું બની જાય ને પછી જાઓ. મેં કીધું હું એ બીમાર છું તો એટલા માટે અમે ધક્કા ખાવશું. જો અત્યારે એમને પથારીએ પડ્યા છે અને પેરાલિસિસનો હુમલો આવેલ છે તો, અને તાવ પણ આવેલો છે ફૂલ. જો જો અમારો ઘરવાળો બોલો, કાલે આખો દિવસ બેહીન કે અમારે બેને માથા આ ઉતારીને બોલ. હા, કાલે હું આખો દિવસ મેં ટાઈમ બગાડ્યો, ને ચાલુ જ ન થયું, હું કોઈ જવાબ દેતા નથી અહીંયા અમને. હાઈ સુધી અમે અહીં બેઠા હતા નોકરી પર, નોકરીમાં રજા લઈને હું આવ્યો. લોકો પોતાના રોજગાર ધંધાઓ છોડીને આખો દિવસ અહીં બેસે છે, તેમ છતાં પણ તેમના કામ પણ થતા નથી. ખાસ કરીને અહીંના જે કર્મચારીઓ છે તેનું ઉદ્ધતાઈભર્યું વર્તન પણ સામે આવી રહ્યું છે, લોકોની ફરિયાદો ઉઠી છે. ત્યારે આ મામલે જિલ્લા કલેક્ટરે જાગૃત બની લોકો માટે જે આ દુવિધા કેન્દ્ર બન્યું છે તેને સુવિધા કેન્દ્ર બને તે માટેની વ્યવસ્થા કરવી જોઈએ. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.